ધ્રોલમાં તેર વર્ષ પહેલા સરકારી હોસ્પિટલમાં તોડફોડ કેસમાં આજે ચુકાદો આવ્યો છે ધ્રોલ કોર્ટે ધારાસભ્ય રાઘવજી પટેલ સહિતના પાંચ આરોપીઓને આ કેસમાં કસૂરવાર ઠેરવ્યા છે આ કેસના અન્ય ત્રણ આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે કોર્ટે દોષી ઠેરવેલા ધારાસભ્ય સહિતના આરોપીઓને રૂપિયા દસ હજારના દંડ સાથે છ મહિનાની જેલ સજાનો આદેશ કર્યો છે જામનગરમાં કોરોનાના મૃત્યુદરમાં ફરીથી ઉછાળો આવ્યો છે જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના પંદર દર્દીઓના મૃત્યુ થયા છે જામનગર શહેરમાં આજે કોરોના ઉપરાંત જિલ્લામાં શહેર તથા જિલ્લામાંથી કોરોનાના કુલ સત્તાવન દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે હિન્દુજા લેલેન્ડ ફાઈનાન્સ કંપનીએ રી ફાઈનાન્સ કરેલ તેર ટ્રકના બાકી હપ્તાઓ ન ભરવા અંગે જામનગરના ભાજપ અગ્રણીના પુત્રો અને ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જામનગર શહેર ભાજપ યુવા મોરચાના પૂર્વ મહામંત્રી હરીશભાઈ ગઢવીના પુત્ર મોહિત અને અશોક તથા કિશોરભાઈ ગઢવી સામે ગાળો કાઢી ધમકી આપી હુમલાના પ્રયાસની ફરિયાદ ફાઈનાન્સ કંપનીના મેનેજર વિનય ઠક્કરે નોંધાવી છે આરોપીઓએ તે ટ્રક રીફાઈનાન્સ કરાવ્યા પછી એક એક હપ્તો ભરી બાકીના હપ્તા ભર્યા ન હતા જેને પગલે ફાઈનાન્સ પેઢીએ ટ્રકો સીઝ કરવા પ્રયાસો કર્યા હતા જે દરમિયાન રાજકોટમાં ટ્રકો સીઝ કરવા આવેલા ફાઇનાન્સ કંપનીના હોદ્દેદારોને ગાળો કાઢી ધમકી આપવાનો આરોપ આરોપીઓ પર લગાવ્યો છે સમગ્ર મુદ્દે પોલીસે વિવિધ કલમો હેઠળ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે